આજે આપણે પ્રકાર સાયન્સ માં એક સેટ પોઈન્ટ એમાં આગળ વાત કરી છે કે આપણે આવું કંઈક જોયું કે log x સ્ક્વેર / x નો બીજો સૂત્ર આપણે લખી નાખ્યો અને પછી log x સ્ક્વેર / x fx / n / f(x) હોય તો સીધું fx ઘાત ની અંદર 1 પ્લસ કરે એટલે તમારે આ બે સૂત્રો મેઈન છે ઘણા બધા દાખલા સબ પોઈન્ટ એવા એવા હશે કે જે આના દ્વારા થતા હશે ઘણા બધા દાખલા એવા હશે પણ હવે આપણે જોઈએ થોડાક આદેશના દાખલાની વાતો કરી લઈએ અને પછી આવી જે રીત આવતી હશે એ રીતમાં એ રીતો જઈશું એટલે આ બંને સૂત્રો આવશે એટલે જોડે જોડે પણ આપણે જોતા રહીએ એવું કરવું હોય તો એમ પણ રહી છે એટલે આપણો જે દાખલો હતો log x સ્ક્વેર તો 2 + 1 = 3 આ તમારો થઈ ગયો સંકલન હવે આપણે આગળ જઈએ કે ત્રીજો દાખલો શું કહેવા માંગે છે ઘણા બધા દાખલા આદેશના છે પરંતુ ત્રીજો અલગ રીત છે તો જોઈ લઈએ અલગ અલગ રીતમાં શું છે એની પણ આપણે જોડે વાતો કરી લઈશું તો ત્રીજો દાખલો પણ તમે ધારણા ધારીને પણ કરી શકો છો બરાબર છે જોઈએ જો ત્રીજો દાખલો કે સાજે સર પોઈન્ટે દાખલા નંબર 3 સંકલન 1/x log x dx બરાબર જો આવો છે હવે તમે આની અંદર એક વસ્તુ કરશો જો તમે બંને અહીંયા x છે આ x ને ગણો જે પાછો એને આપણે કોમન કાઢી શકીએ નહીં તો આગળ જે x એ કોમન કાઢો તો તમને શું મળે છે સંકલન 1/x કૌંસમાં 1 + log x આવો તમારી પાસે dx હવે આ 1/x છે તો ઉપર લઈ જો તમને શું મળે છે છેદનો ગુણાકાર અંશમાં જઈ શકે 1 + log x dx જો આ રીત થઈ ગઈ તમે જોયું એટલે કે હવે તમે આ નામ લખી દો d/dx હવે તમારે જે છેદ છે એ લખી દો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આનું વિકલન આ થાય છે અને છેદમાં 1 + log x fx જે છે આને છેદને આમાં આમાં છેદને fx કહેવાનું છે અને પેલામાં ઘાતકમાં એ ઘાતક છે હવે તમે સીધો જવાબ પેલો લખી દો log માનક 1 + log x + કારણ કે આ આપણો સંકેત છે અને fx પણ તમારો log છે એટલે 1 + log x + આ સાદી અને સિમ્પલ રીતે દાખલો થઈ ગયો તમે જોઈ શકો છો કે દાખલા કેવી રીતના હોય છે શું કરવાનું એની પણ ઘણી બધી વાતો આવો બધા દાખલો કરેલી હોય છે બરાબર છે એવી જ રીતે દાખલા નંબર 4 છે 5 એમ બધામાં આદેશ છે હવે પાછું જે છે એની અંદર તમારે શું રીત થઈ શકે એવું પણ છે આદેશથી પણ થાય છે બરાબર છે દાખલાઓ આદેશથી પણ થઈ શકે છે એટલે તમને જે રીત થતું હોય એ રીતે પણ કરી શકાય છે બરાબર આદેશ કરો તો આદેશથી અને ઘાત સ્વરૂપે કરવું હોય તો ઘાત સ્વરૂપે પણ તમારો દાખલો થઈ શકે છે જોઈએ આપણે શું કરવું છે આપણે તો પાંચમો દાખલો છે જોઈ લઈએ ચોથો આદેશ છે પછી જોવો તો અને આદેશ સ્વરૂપ પહેલો જ હોય તો આદેશ જોઈએ દાખલા નંબર પણ માનો કે કોઈ બધા એક જ રીતના પહેલા જોઈ લો આ બંને રીત માનતા હોય એવા જોવો તો તમને બે કમ થશે બરાબર કારણ કે આપણે આ દાખલા અલગ તારી દેવા પડશે કારણ કે જેથી કરીને તમને શું જલ્દી ખબર પડે કે આ દાખલા કેવી રીતે થશે એનો અંદાજ તમારી પાસે હોય તો સાચી હશે કે આપણે દાખલા નંબર 4 પહેલા જોઈ લઈએ એમાં આદેશ પણ છે પહેલી રીત પણ છે એટલે પાંચમો જોઈએ પાંચમો નંબર બરાબર દાખલા નંબર 5 જોઈએ આમાંથી કયો સૂત્ર છે તમને હમણાં ખબર પડી જશે બરાબર પાંચમો છે સાઈન કૌંસમાં ax + b જોઈ લેજો દાખલા નંબર 5 સાઈન કૌંસમાં ax + b cos ax + b dx જો તમારી સામે ચિત્ર છે સાઈન ax સાઈન નું વિકલન cos તમને આપી દીધું છે આ વાત તો સાચી છે તમે આવું કરો કે d/d આ પહેલા જોઈ લો તમે સાઈન ax પ્લસ બી તો શું થાય વિકલન cos ax પ્લસ બી ઇન્ટુ a થાય કે ના તો આપણી પાસે a નથી તો આપણે કામ કરીએ આખાને a વડે ગુણીએ અને a વડે ભાગી નાખીએ એવો પણ બીજો એક દાખલો છે હું તમને કહી દઈશ કે જેની અંદર શું કરવાનું છે એ પણ આવશે આ એટલે તમે જો સમજી શકતા હો તો જલ્દી નહીંતર પછી તમારે આના બરાબર ધારણા કરવી પડશે ax + b = d કરી નાખો તો cos d અને sin d અને sin d નું વિકલન અહીં આપી દીધેલું છે તો પણ તમારો દાખલો થઈ ગયો છે એટલે f'
પહેલા લખું એટલે તમને ભી ખ્યાલ આવશે sin ax b ઇન્ટુ આ પહેલા સમજી લેજો તમે આ સમજ છે બરાબર તો તમને ખબર પડશે નહીં તો પછી તકલીફ ઊભી થશે પછી cos ax b dx હવે તમે જોજો આ a ને અહીં મૂકી દીએ આ બરાબર એ કેટલા માટે બરાબર એટલે હું અહીં a મૂકી દઈશ હવે તમે જોજો sin ax b cos ax b એટલે આની ઘાત 1 છે એટલે આ વસ્તુ થઈ આ શું વસ્તુ થઈ તો આ વસ્તુ થઈ ગઈ fx / n f(x) પણ f(x) કરવા માટે આપણે a આપવાની વડે અહીંયો ગુણો કયો મોહમ્મદ હું એ આલ રહ્યો છું કારણ કે તમને sin ax b જે છે એનો વિકલન cos ax b a થાય છે તો મારી પાસે a નથી તો મારે a વડે ગુણવા પડે ને a વડે ભાગવા પડે આ રીત તમને ખબર છે હવે તમે સીધું કરો છો 1 અપાણી થઈ ગયું sin 16 અપાણ fx થઈ ગયા sin 1 plus 1 x plus b જોઈ લો છેદમાં 1 plus 1 plus c 1 અપાણ 2a થઈ જશે 1 plus 1 into sin square ax plus b plus જોઈ લો 1 અપાણ 2a sin square ax plus b plus c જવાબ ચેક કરતા રહેજો તો જ ખબર પડશે કે 1 અપાણ 2a sin square ax plus b હવે તમે માનો કે ધાર લાગો તો તમારે ax plus b બરાબર તો sin ax plus b બરાબર t થાય તો t into તો sin ax plus b બરાબર તમે આખા t ધારી લઈએ આપણે તો વિકલન શું થશે cos ax plus b બરાબર અને ax નો a પણ સામે t નો dt હવે તમારા માં જે જોઈએ એ ના રાખો બાકી નું સામે લઈ જાય તો ભી તમારો જવાબ થશે જોઈ લો આ આપણે સૂત્રની વર્તે કે f ને શું તમે જોઈ શકો તમારે નક્કી કરવાનું છે દાખલા કરીને એટલે તમારે જ્યારે જ્યારે તમે દાખલા કરો છો ત્યારે રકમને ઓળખવાની છે જો તમે રકમને નહીં ઓળખો પણ બેટા તો દાખલા કરવા થોડા તકલીફ પડશે કારણ કે આ નિયત છે પછી અનિયત છે પછી નહીં નિયતમાં જે તમને બોર્ડર પર કિંમત આપેલી છે અને કિંમતને આધીન તમારે આવું આવી જાય પછી તમારે જે કિંમત હોય છે એ મૂકી દેવાનું સોલ્વ કરો એટલે નિયત સંકલન બરાબર છે જો આની અંદર પણ એ દાવાદારમાં જે છે એનો ધ્યાન રાખો જો હવે આપણે ધારણા કરી તો છે તો શું એટલે મોટા ભાગે ધારણાથી પણ છે બને તો શું મારો પ્રયત્ન હોય છે તમે જે બે સૂત્રોને યાદ રાખો બને તો તમને ઘણો બધો ફાયદો થઈ જશે તો ચેપ્ટર મોટો નહીં લાગે સર પોઈન્ટ બે બરાબર ધારો આ કેસ sin ax b બરાબર t ચલો વિકલ cos ax plus b into a dx બરાબર dt ax નો a x નો dx b હવે તમારે શું જોઈએ છે તો તમારે જોઈએ cos ax plus b જોઈએ into dx y એ સામે લઈ જાઓ cos ax plus b dx બરાબર dt by ચલો હવે તમારે કિંમત લગાવી દેવાનું સંકલન t into dt by થઈ ગયું બરાબર હવે વન અપોન આ તમે t નું વિકલન શું થશે t સ્ક્વેર બાય 2 પ્લસ હવે t ની કિંમત મૂકો 1 અપોન a sin સ્ક્વેર ax + b ax + b અને અહીં 2a બસ એટલે બંને રીતે લાગુ થશે જેટલો તમે પ્રયત્ન કરો એ પ્રમાણે બધા દાખલા મોટા ભાગે આ રીતે થતા હોય છે બરાબર છે એટલે આ ચેપ્ટર જેવું છે કે સર પર કે તમારા ત્રણ દિનમાં તમને જે અનુકૂળ લાગે તમારે સેટ કરી લેવાનું બસ એટલે તમારે તમને ઓળખવાની છે મતલબ પ્રથમ નો અભ્યાસ છે બધું કરી એના કામ પછી ખ્યાલ આવી ગયો તો ચલો આગળ જોઈએ પછી દાખલા તો આ સ્વાધ્યાયમાં ઘણા બધા આપી દીધેલા છે સંકલનમાં તો 7.9 હવે એ રીતે છઠ્ઠો દાખલો સાતમો આઠમો આ બધા આદેશ છે જોઈએ છે છઠ્ઠો શું કહે છે જોયો સંકલન ax + b = dx હવે તમારે શું કરવાનું આદેશ ax + b = t વિકલ a dx હવે આપણા તો માત્ર dx જ છે તો dx = dt / a ચલો હવે આ જાય સંકલન ઇન્ટિગ્રેશન કરો ax + b dt / a એ આગળ લઈ લો 1
हमारा मान है तीनों इक्वल टी स्क्वायर बाय 2 प्लस 1 अपॉन 2 ए ए की कीमत शू छे ax प्लस b नो स्क्वायर प्लस c 1 अपॉन ए स्क्वायर अरे सॉरी 2a बराबर से कंडक्ट टी स्क्वायर जे करू छे t प्लस 2 थे बराबर ऊपर वर्गमूल तो मैं तो सीधी रकम दी बराबर से अभी आपने सीधी रकम से એટલે આને ઉદાહરણ આપી દઈશું અને પહેલાનો જે છે તમારા સરખામાં એ આ રીતે છે અંડર રૂટ x પ્લસ વસ્તુ એ રહી છે તો તમારે શું થશે હું અહીંથી લખેલો જોયો તો t અંડર રૂટ t ઇનટુ dt બાય તો 1 પર એ તો આગળ આવશે હવે આ t ની એક જગ્યા આવશે પ્લસ into 1 cos plus 1 plus c બરાબર અહીંયા જો 1 પર t ની 2 ની 3 જગ્યા છેદમાં પણ શું થશે 3 વત્તા c બરાબર આ બગડો ઉપર એટલે 2 upon 3 into t t એટલે ax plus b બરાબર અહીંની 3 જગ્યા વત્તા c જોયો આ તમારો સ્વાધ્યાયનો છઠ્ઠો કદાચ છે છઠ્ઠો અને અમે આવદાર કરી ગયા તો આ જે વસ્તુ આવી ગઈ એ તમને ખ્યાલ આવી ગયો બરાબર બસ આ રીતે થઈ ગયું છે એટલે જરૂર છે આવી રીતે તમારો દાખલા નંબર થશે 7 8 નો આવી રીતે થશે કયો 7 અને 8 નો દાખલો આવી રીતે છે 11 નો દાખલો પણ એવી રીતે થશે આ પ્રમાણે દાખલા નંબર 6 પ્રમાણે દાખલા નંબર 7 8 11 આપણે એ રીતે આપતા જઈએ એટલે તમને બી થોડો ખ્યાલ આવશે બરાબર હોમવર્ક પણ આપણે જોડે લખવું પડશે હોમવર્ક ને લખે તો ખબર પડશે નહીં બરાબર દાખલા નંબર 6 પ્રમાણે પછી વચ્ચેના જે હતા એમાં એક પાછું બતાવી દેજો આપણે પાછું ટૂંકમાં ત્રણ એક થી ખાસ કામ થશે એટલે હા પહેલા જે સૂત્રો લખાય એવા દાખલા ઓછા હશે એટલે હું અહીં લખી દઉં હોમવર્કમાં દાખલા નંબર બધા જ કરવાના છે પણ હું કેમ કે 6 પ્રમાણે દાખલા નંબર 7 8 11 12 બરાબર છે 11 અને 12 બરાબર છે 11 12 13 15 11 12 15 આટલા આટલા આપું છું એની વચ્ચેના જે બાકી રહે આપણે જોવા પડશે પહેલા અને આમાં તમારું કન્ફ્યુઝન હોય આપણે જોતો રહેવું પડે બરાબર છે 8 12 8 11 7 અને 11 હવે જો મેં 7 8 11 12 લખ્યા છે તો 9મો અને 10મો દાખલો શું થાય છે એ જોઈએ બરાબર પહેલા 9મો દાખલો જોઈ લઈએ એટલે તમને એનો તમને ખબર પડી જશે દાખલા નંબર 9 તો 4x + 2 ઇન્ટુ કૌંસમાં આ રીતે તમને આપી દીધો છે 2x² + x + 3 dx બરાબર હવે તમે અહીંયા જોઈ શકો છો બંને વસ્તુ જોડે છે તમારી આ વસ્તુ અહીંયા છે જો આનું વિકલન આવ્યું 2 2 4 x નું વિકલન આમાં પહેલા બે કોમન આવે બે કોમન 2x + 3 બરાબર છે આને આમાં લખી દઈએ 2x plus x plus 1 એક દ્વિતીય dx તમારા ઘાતને એટલે કશું જોવા દે તમારા આવી ઘાત આવી છે તો કે હા એનું વિકલન સાઈડ પર છે તો કે હા તો શું કરવાનું fx ratio is by 2 આગળ બવરો આવશે 2 2x છે પણ હું અહીં એક વસ્તુ તમને સમજાવવા માટે લખું પડશે 2 અહીંયા મારે ડી ઓર પણ ડીએક્સ લખવો પડશે એટલે પ્યુર પર પહેલા લખી દો એટલે તમને કોઈ તકલીફ ઊભી થાય નહીં પછી આપણે આવો બતાવો પડશે ડીએક્સ 4 એક્સ સોરી 2x² + x + 1 ઇન્ટુ dx આવો એટલે આ જે વસ્તુ આવી છે એનું વિકલન આવી સમજી ગયા એટલે પહેલા વસ્તુ બની આ fx = l ઘાત થશે અને આ f + x તો હવે આપણે શું કરવાનું અવરોધો છે આવો હવે આપણે શું કરવાનું fx ની n + 1 એટલે કે 2x + x + 1 એક દ્વિતીયાંશ + 1 છેદમાં પણ એક દ્વિતીયાંશ + 1 + c
आवो तभी थोड़ो ये हम सोचो बार बार नहीं आओगे वो मारो चु 2x प्लस x प्लस 1 ने ट्रांड किया अयो पर प्लस है छेदो छेद ऊपर देखो ऐसे प्लस तो बे दो चार कौन सा 2x है प्लस x प्लस 1 छेदो ट्रांड प्लस आवो जवाब से चेक करो जवाब तुम्हारे चुता रहे जवाब जो सोचो उसका पर जवाब नहीं जो तो खाओ पर से ने आज के तुम्हारे नॉर्मल आपको आशी बराबर से 4 अपॉन 3 x स्क्वायर प्लस x प्लस 1 नहीं ऊपर का तो लेके मान ठंड तो चलो प्लस प्लस चला गया तभी हमारे तीन धारी नहीं पड़ करी शक्ति 2 x स्क्वायर प्लस x प्लस 1 की विकलन करो 4 x प्लस x 1 बराबर ठीक और ये 4 x प्लस 1 और ये तमाम तो 2x प्लस 1 છે તો એના માટે શું કરવું પડે તો તમારા માટે કૃપા માંગવા પડશે બરાબર તો પણ તમારો દાખલો થઈ જશે બંને રીતે થાય છે બંને ત્યાં સુધી જેટલા દાખલા જે થતા હોય એ કરવાના છે બરાબર પછી કયો કીધો આપણે દસમો દાખલો બરાબર આ નવો થયો આવા જે દાખલા આવો જે બનતું હોય ને ત્યાં તમારે રકમ પર પહેલા નજર રાખી લેવાની કે નીચે ઉપર જઈ શકે એવું છે तो नीचे के ऊपर जे सकता है तो ऊपर आओ आप पे तो आ इच्छा क्या है पहला बनने चेक कर लो आ बनने चेक कर पछी तुम्हारे टी धरवानी बात करो मतलब आदेश लेवा खेलावे के पहला तुम्हारे खास काम करो कि आदेश लेता पहला अपने पास बे संकलन का नियम तुमने आप ही तुम्हें कि एपडे संकलन एपडे से अपन fx ने dx तो हो तो तुम्हारे log fx + c सीधा लिखी ना અને બીજો થતો હોય કે fx / n n ની ઘાત એક ઘાત હોય તો બી ચાલશે પણ જોડે એનું f(x) આપેલો હોય તો તમારે f n ની જે ઘાત છે એમાં એક ઘાત ઉપર નીચે fx ઉમેરી દેવાની બસ કે આ બંને સૂત્રોનો ઉપયોગ ના થતો હોય તો જ તમારે આદેશ કરવા જવાનો બાકી નહીં કરવાનો બરોબર એટલે તમારે એક કામ કરવાનું કે જે જે દાખલા આદેશ કે થતા હોય બધાનું તમારે લિસ્ટ બનાવી દેવું પડે અને આદેશની રીતે જેટલા થતા એટલા તમે કરો તો તમને ખ્યાલ આવશે બરાબર છે તો તમને દાખલા બી જલ્દી તૈયાર થઈ જશે તમારું બાકી તમે બધી રીતો બધી ભેગી જરૂર છો ને તો ધ્યાન રકમને ઓળખવી એ જરૂરી છે બરાબર છે આ તો સાધ્ય 7.2 એની વિશે સાધ્ય આસન દાખલા વિશેષ હશે પણ તમારે પ્રેક્ટિસ નો મહાવરો છે બીજું કઈ જરૂર નથી તો એક વાર કરો બે વાર કરો પછી ત્રીજા તમે જાતે કરવાનો પ્રયત્ન કરશો ને तो अवश्य मैं लगे तक आई जैसे बराबर चलो जुए दाखला नंबर दस संकल वन अपॉन एक्स माइनस अंडर रूट एक्स डीएक्स हम आ वस्तु तो मार क्या लखा है वन अपॉन अंडर रूट एक्स नो स्क्वेर माइनस अंडर रूट एक्स डीएक्स लखाए ना लखाए કારણ કે આપણે આ દાખલા ગણી ચૂક્યા છે જો આપણાથી આવું લખી શકાતો હોય તો આપણે શું કરવાનું તો આપણે એક કામ કરવાનું છે જોયો કે સંકલન વન અપોન અંડર રૂટ એક્સ કોમન કાઢો તો મને શું મળશે હવે આ અંડર રૂટ એક્સ ને ઉપર લઈ જાઓ આનું વિકલન શું થાય એ શોધી કાઢો 1 अपॉन अंडर रूट एक्स माइनस 1 નો વિકલન શું થશે બરાબર તમે ખાલી આપણે એવું 1 અપોન આપણે સીધું આવું લખો તો જ આપણે તો આપણે આવું ના લખી શકીએ 1 અપોન 2 અંડર રૂટ એક્સ માઇનસ આવું નહીં લખી શકીએ તો મારે એ શું કરવું 2 વડે ગુણવાનું 2 વડે ભાગવાનું સાચે તો અહીં એ પ્રશ્ન કરું કે ગુણ્યા 2 અપોન 2 તો આ બાબત અહીં આવશે આ બગડવાનો નીચે જોઈ લો 1 અપોન 2 સંકલન 1 અપોન 2 અંડર રૂટ એક્સ છેદમાં અંડર રૂટ એક્સ માઇનસ 1 તો આ શું થયું એફડેસ એક્સ અને આ છે એક્સ તો તમારી રીતે મૂકી દે શું થઈ જાય 1 અપોન 2 નો મોડ એક્સ માઇનસ 1 પ્લસ ચલો જવાબ છે ચેક કરો એટલે આવું સાઈડમાં તમે લખતા રહો અહીંયા અને આ વર્ણ તો 0 થઈ ગયો
तमाम संधि सूत्र जोरो पड़े तो लगता है वो fx अपॉन fx dx आओ लक्षो समझना अस्त्रण उपयोग થાય કે કે આપણે લખી દીએ છે log fx plus તમે જવાબ ચેક કરતા રહેજો જવાબ આવી જવો જોઈએ બરાબર 1 upon 2 log under root x minus 1 કદ આપણો છે 10મો નંબર છે બસ root x x નું લખશો તો બી ચાલશે x minus 1 નું પ્રમાણ પર છે બસ root x minus 1 plus c બરાબર આ તો તમારે જોવું છે root x equal to root x નું વિકલન ત્યારે minus 1 તો 0 થી એટલે f x તમારું root x minus 1 છે એનો મતલબ એ થશે આ રીતે થયો તમારો 10મો દાખલો હવે 11મા દાખલાનો આદેશ લેવાનો છે શું લેવાનો છે 11મો તમને આપી દીધો છે જો એની થોડે થોડે હિંટ આપી દો તમે એટલે તમારે જલ્દી થઈ જશે નહીતર પછી મારે ઉપરથી આગળ વધી જવું પડશે બસ હું તમને કહી દઉં એવું કોઈ પ્રમાણ નથી તમારે જે રકમ છે એનો તમે ઉપયોગ કરશો અને આદેશ લેટર તમારી રકમ ઓટોમેટિકલી તમારે થઈ જશે એવું કશું છે નહીં દાખલા તરીકે તમે વર્ગમૂળ શું આપ્યું છે x + 4 છે x + 4 બરાબર t ધારી તો 11મો x upon x plus 4 dx how much it is and you can say x greater than minus 4 minus 4 kar to x moto che ura apa nahi to shu thase to minus 4 0 thi jata sarat apai chhe na shu thi sarat aa sarat no jo upyog thi ne yaha to 0 jati hai ha etla hava tabe ja sidhu ch karo chho taman karvano chho khali aadesh tamne karo chho x plus 4 बराबर t dx बराबर t dx बराबर t सादो ने सिंपल दिन હવે પછી અહીંયા એક શરત કરો તમારે x જોઈએ છે તો x બરાબર શું થશે સાનો પણ કે તમારી પાસે શું થશે હવે જોઈએ તો સંકલન t માઈનસ 4 છેદમાં અંડર √t તમે જાણો છો કે અંદર છે ને તો t minus 4 અને આની t ની કિંમત t થી થશે એટલે t ની કિંમત શું થાય માઇનસ થશે કેવી થશે માઇનસ સંકલન t ની માઇનસ એટલે કૌંસમાં t ની માઇનસ 4 ઇન્ટુ t બસ આવો કરો હવે ઘાતાંક પહેલા અંદર લઈને પછી તમારે સંકલન કરવાનું t ની એક દ્વિતીયાંશ ઓછા અને એક શું થશે t ની માઇનસ એક દ્વિતીયાંશ વત્તા એક માઇનસ 4 t ની માઇનસ હવે આનો સાદો અર્થ બે એકા બે કે t ની શું થઈ જશે મિત્રો અહીંયા t ની શું થશે 4t માઇનસ એક દ્વિતીયાંશ છે હવે તમે કહો છોડ દે કે બંને અલગ કરવા તો કરતા તો જો સીધા બને છે t ની એક દ્વિતીયાંશ પ્લસ 1 છે મત t ની એક દ્વિતીયાંશ પ્લસ 1 માઇનસ 4 t ની માઇનસ એક દ્વિતીયાંશ વત્તા 1 જો આ માઇનસ છે છેદમાં માઇનસ એક દ્વિતીયાંશ પ્લસ 1 પ્લસ હવે હું અહીંયા લખીશ કારણ કે પેલો આપણો હોમવર્ક અને સૂત્રો છે એ અત્યારે હું નહીં પૂછું બરાબર તો અહીંયા શું થશે t ની ત્રણ દ્વિતીયાંશ થશે છેદમાં પણ ત્રણ દ્વિતીયાંશ માઇનસ 4 અહીંયા t ની શું થશે બે એકા બે બે દ્વિતીયાંશ છે બે દ્વિતીયાંશ થશે તો પહેલા બેસ કર દો બે છેદમાં ત્રણ t ની કિંમત x + 4 ની ત્રણ દ્વિતીયાંશ માઇનસ 4 4 ઇન્ટુ 2 એટલે 8 બે ઉપર 8 t x + 4 ની એક દ્વિતીયાંશ પ્લસ છે ચલો ચેક કરો 2 upon 3 x + 4 ની ત્રણ દ્વિતીયાંશ છે ધ્યાનથી ચેક કરો અને જવાબ આવી જવો જોઈએ પછી હું ના સમજો કે જવાબ આપણે ખોટો લખીએ છીએ બરાબર છે આપણે રીતે આપણે જવાબ સાચો હોવો જોઈએ તો તમારો દાખલો સાચો પડી જશે બરાબર અને આવી જશે બરાબર બે દ્વિતીયાંશ x + 4 ની ત્રણ દ્વિતીયાંશ માઇનસ આ કોક કે થઈ ગયું તમારું કામ બરાબર છે એટલે તમારા દાખલા નંબર 15 સુધી નું કામ તમારે થઈ જશે બરાબર છે એમાં
પહેલા પ્રમાણે આદેશ છે 9 4x ને મો આદેશ લાગ્યો તો t થયો તો 9 નો વિકલન 0 થશે 4x નો -8x dx બરાબર dt બરાબર આ રીતે 15 નો થશે પછી બીજા જે છે આદેશ કે આ પછી કરીએ 13 નો કરી દીધો છે અને 13 નો પણ આદેશ નો છે 12 નો પણ આદેશ નો છે એમાં તો સીધા છે x ક્યુ -1 બરાબર t થાય બરાબર એવા એ 12 નો એ પણ સેમ છે બરાબર તમારે તમારા પ્રકારની છે જો 12 માં x ક્યુ -1 ની એક દ્વિતીય આવશે ખાલી તમને જે રકમ આપે છે એ વાત કરી x ક્યુ -1 ની એક દ્વિતીય આવશે હા ઇનટુ x ઇસ્ટુ 5 ઇનટુ dx સારી છે આ બહુ સરસ છે જોઈ લેવા તો તમે એમ માનો કે આ દેશ લઈ લો આ દેશ x ની 3 -1 બરાબર 3x dx બરાબર હવે મારે માટે શું જોઈશે 3x² માને મળી શકે છે બરાબર તો કેવી રીતે મળશે એ પણ તમને કહી દઉં છું આ જે x ની ભાગ ગયા છે એનો તમારે વિસ્તાર કરી દેવાનો બરાબર તમે આવો માટે કરી શકો x³ x² આવો લખી શકો કે ના લખી શકો એટલે તમારી પાસે x² આવી ગયું થઈ ગયું ના થઈ ગયું અને x³ ની કિંમત તમારે આમાંથી શોધવી પડશે x क्यू बराबर t माइनस वन चलो चेक कर लो t प्लस वन बस मारे क्या करो ना तो मारे पहला वो तमाम काम कर लेस पहला वो तो अपनो नीचे का ही से इतने आ नीचे का कोई स्टेप है तमने नहीं बोल पड़ी जैसे वो पहला मारा वो काम कर लो ये जी काम करे तो तमने जल्दी अंदर जा जैसे जो अगर तुम उसको कि x का dx बराबर dt बाय 3 अथवा साची અને આમાં x² -1 બરાબર t થાય તો મારે x² અહીંયા આવશે તો t પ્લસ હવે હું અહીંયા એના બે ફરક પડે x5 x² * x² બસ આટલું મારે જોઈએ હવે હું કામ કરવાનો છું બધું બરાબર છે એટલે આ જે હોમવર્ક છે તો અમે કરાવેલા દાખલા પણ દેવા કરો આ તો ખરું જ આપીએ અને એના આગળના આપણે આગળના દેશનું પણ હોમવર્ક જે ઉદાહરણ તમને સૂત્રો લગાવી પણ દેવા કરવાના છે હવે જો સંકલન t ની એક તૃતીયાંશ બરાબર ઇનટુ x ક્યુ ઇનટુ x સ્ક્વેર બરાબર છે એટલે આપણે પહેલા માં લખવું પડશે બધું પછી કરીએ x ના માઇનસ 1 ની એક તૃતીયાંશ x ક્યુ ઇનટુ x સ્ક્વેર ઇનટુ dx હવે તમારે મને કહેવાનું છે મારે ક્યાં આગળ શું મૂકવાનું છે જો અહીંયા t ની એક તૃતીયાંશ બરાબર ચલો x ક્યુ ની રકમ શું મૂકીશ t પ્લસ 1 અને x સ્ક્વેર dx એટલે શું મૂકીશ dt / 1 જોયો હવે તમે આ ત્રણને આગળ સંકલન આંતર ગુણી કરો શું કરો t ની એક તૃતીયાંશ વત્તા પ્લસ t ની એક તૃતીયાંશ dt જે માગા દાખલો તો એના આંતર કરો દો એક તૃતીયાંશ t ની ત્રણને એક ત્રણ ચાર તૃતીયાંશ હશે dt અલગ કરો બરાબર પ્લસ તો બધા માટે કોણ માટે તો કોમન જ પ્લસ સંકલન t ની એક તૃતીયાંશ dt ઓકે હવે આગળના દાખલા જેમ તમે સંકલન કરી નાખો તમને તમારો જવાબ થઈ જશે જો આ ખાસ જોઈ રહ્યો આવો આ 15 માં આપણો તેમો આવો એક ન છે 14 નો રે તેમો જો 13 અને 15 આ 12 નો કરે છે હવે આગળ જોઈએ જો 1 / 3 t ની 4 તૃતીયાંશ એટલે t ની 4 તૃતીયાંશ હોતા એક છેદમાં 4 તૃતીયાંશ હોતા એક माइनस प्लस टी एक तृतीयांश प्लस छेद टी एक तृतीयांश प्लस वन प्लस सी चलो जल्दी वन अपॉन थ्री बराबर से चलो ये शुद्ध से टी त्रण का त्रण चार ने प्लस सात तृतीयांश छेद में अपॉन सात तृतीयांश प्लस त्रण का त्रण एक चार तृतीयांश અહીંયામાં 4 પ્લસ બરાબર આ તો આપણો પૂર્ણ જતો રહે તો 3 3 એટલે જતા રહે એટલે t ની કિંમત લખી દો x2 -1 7 તૃતીયાંશ છેદમાં 7 પ્લસ અહીંયા આ તબડો ઉડી જશે આ તબડો પર જાણી સારો ગઈ ગયો એટલે તબડો કોમન થઈ ગયો 4 એટલે t x2 -1 1 તૃતીયાંશ છેદમાં 4 પ્લસ જોઈ લો આવો જવાબ તમારો હોવો જોઈએ કયા દાખલાનો જવાબ છે
बार बार कर दो x क्यू माइनस वन घातक में सात तृतीयांश चिन्ह लो वन अपॉन फोर x क्यू माइनस वन वन अपॉन थ्री अपॉन फोर प्लस सी ओके એટલે આજે કરાવેલા દાખલા અને આપેલા દાખલા બે વાર કરો બરાબર છે લખાવેલા દાખલા ઉદાહરણ પ્રમાણે લખાવેલા દાખલા અથવા સી ડબલ્યુ માં ગણાવેલા દાખલા પ્રમાણે ટીક કરાવેલા દાખલા ગણાવો યાદ રાખો બસ ટૂંકમાં 7.2 માં લખાવેલા દાખલા સી ડબલ્યુ પ્રમાણે ગણવા અને કરાવેલા બે વાર ઓકે આટલું તમારું કામ થઈ ગયું હવે તમે જોઈ શકો છો કે દાખલા તમને ધીમે ધીમે પ્રેક્ટિસ થશે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં